નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ. રાજકોટ અગ્નિકાંડ કે જે વર્ષો વર્ષ સુધી નહીં ભૂલાય. રાજકોટ અગ્નિકાંડ મામલે તપાસનો ધમધમાટ તો ચાલી રહ્યું છે, અધિકારીને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સોગઠિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. તેમની તપાસ થઈ રહી છે. છ મ્યુનિસિપલ કમિશનર બદલાયા બાદ પણ સોગઠિયાનું એક ચક્રી શાસન હોવાનું માલુમ પડી રહ્યું છે. વર્ષ 1995માં મદદનીશ ઇજનેર તરીકે એમડી સોગઠિયા જોડાયા હતા અને તેમનું એક ચક્રી શાસન હોવાની ચર્ચાઓ અત્યારે હાલ ચાલી રહી છે. ત્યારે રાજકોટમાં આટલો મોટો અગ્નિકાંડ બન્યો અને 27 લોકો જ્યારે જીવતા હુમાઈ ગયા છે ત્યારે તેમને કોર્ટમાં રજૂ કરાવશે, તેમની પૂછપરછ કરવામાં આવશે. એક પછી એક આ પ્રકારની ઘટનાઓ બનતી જઈ રહી છે, પરંતુ તંત્ર આખરે શું કરી રહ્યું છે તે એક સૌથી મોટો સવાલ છે. દર વખતની જેમ આ વખતે પણ નાની નાની જે માછલીઓ છે તેની પર સખંજો કસવામાં આવી રહ્યું છે, પરંતુ પાછલા બારણેથી મોટા અધિકારીઓને રાહત તે જ નીતિ તંત્રની હોય તેવી ચર્ચાઓ જોવા મળી રહી છે. તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ. અમારા સંવાદદાતા લકીરાજસિંહ ઝાલા અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. લકીરાજ, પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર સોગઠિયાને કોર્ટમાં રજૂ કરાવશે, શું વિગતો મળી રહી છે? જે આપને જણાવી દઉં કે પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સોગઠિયા તેમજ તેની સાથેના અન્ય 3 જે કર્મચારીઓ છે, એક ફાયર ઓફિસર છે અને ત્યારબાદ જે 2 એટીપીઓ છે તત્કાલીન, તેમની ધરપકડ કરીને તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમની એસીબી દ્વારા તેમની જે સંપત્તિ છે તેના ઉપર પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હવે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમને 14 દિવસના રિમાન્ડ અર્થે જે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 6 મ્યુનિસિપાલિટી કમિશનર છે તે બદલાયા, તેમ છતાં સોગઠિયા નું એક ચક્રી શાસન છે તે સામે આવ્યું છે. તે જોવા જાય તો છેલ્લા 10 વર્ષથી તેઓ ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે સોગઠિયા રહ્યા હતા અને 2014 થી ઇન્ચાર્જ અને 2023માં કાયમી અધિકારી તરીકે સોગઠિયાની જે નિમણૂક થઈ હતી. જો વાત કરવામાં આવે તેમની, જો દાયકાઓથી કૃષિ શાખામાં પોતાનું પ્રભુત્વ તેમણે જમાવ્યું હતું. ખેત મજૂરના પુત્ર સોગઠિયા અને તેનો પરિવાર કરોડો રૂપિયાનું આસામી હોવાનું જો સામે આવ્યું છે. અત્યાર સુધીમાં કેટલાક જે કમિશનર છે તે બદલાયા, તેના નામની વાત કરવામાં આવે તો અજય ભાદુ, વિજય નેહરા, વંશાનિધિ પાની, ઉદિત અગ્રવાલ, અમિત અરોરા અને આનંદ પટેલના સમયમાં સોગઠિયા છે તે સીપીઓ તરીકે રહ્યા હતા. ઘણા બધા જે તોડ પ્રકરણ છે, ઘણા બધા આક્ષેપો છે તેના સામે આવ્યા છે. તો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર તેમનો જે બંગલો છે તે સાફ કરવાનો જે તૈયાર થઈ રહ્યો છે, એટલે ચોક્કસપણે હવે તેમને કોર્ટમાં રજૂ કરાશે અને તેમની સાથે અન્ય જે 3 જે મહાનગરપાલિકાના અધિકારીઓ છે આ સમગ્ર કેસમાં તેમને પણ રજૂ કરવામાં આવશે. જી જી, બિલકુલ. આભાર લકીરાજ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. તો અનેક મહત્વપૂર્ણ સમાચાર અને અપડેટ રાજકોટ અગ્નિકાંડને લઈ અને સામે આવી રહી છે. રાજકોટ અગ્નિકાંડમાં 4 અધિકારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 4 જેટલા અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. ટીપીઓ મનસુખ સોગઠિયા, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી સહિત, આપને જણાવી દઈએ કે અન્ય અધિકારી એટલે કે ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો નાની માછલીઓ પર સખંજો કસાઈ રહ્યું છે. ઉચ્ચ અધિકારી અને રાજનેતા પર ક્યારે એક્શન લેવાશે તેની રાહ સૌ કોઈ જોઈને બેઠું છે. કદાચ એ પરિવારજનોની વેદના આ તંત્ર નથી સમજી રહ્યું કે જેમણે પોતાના વાલ સોયા સ્વજનોને ગુમાવ્યા છે. દુઃખની વાત એ છે કે 12 જેટલા બાળકોનો સમાવેશ થાય છે, પરંતુ માત્ર નાના લોકો પર કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે જીએસટીવી સળગતા સવાલ ઉઠાવી રહ્યું છે, કેમ નાની માછલીઓ પર સખંજો તો મોટા અધિકારીઓ પર ક્યારે પગલાં લેવામાં આવશે? જવાબદાર ઉચ્ચ અધિકારીઓ સામે કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? લોકોનો આક્રોશ છે, જવાબદારો સામે કડક પગલાં લો, પરંતુ તંત્ર કશું જ નથી કરી રહ્યું. સમગ્ર કેસમાં ક્યારે વહેલી તકે આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવશે? રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોને ન્યાય મળશે ખરો? આ એક ચર્ચા અત્યારે હાલ લોકોમાં જોવા મળી રહી છે. કારણ કે ઘટના બન્યા પછી દર વખતની જેમ ઘટના બને છે અને તે પછી જે પુનરાવર્તન થતું હોય છે, તપાસના દોર થતા હોય છે, નાના નાના જે અધિકારીઓ હોય છે તેમની પર પગલાં લેવામાં આવતા હોય છે, પરંતુ આ સરકાર એ કેમ ભૂલી જાય છે કે જ્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે
તે વિસ્તારનો ધારાસભ્ય પણ એટલો જ જવાબદાર રહેતો હોય છે અને તે વિસ્તારના સાંસદ શ્રી પણ એટલા જ જવાબદાર રહેતા હોય છે. કોના આશીર્વાદની નીચે, કોની રહેમ રાહે આ તમામ અધિકારીઓ આ પ્રકારના ભ્રષ્ટાચારને અંજામ આપી રહ્યા હતા કે જેના કારણે આટલી મોટી ઘટના બની? અને શરમજનક તો બાબત એ છે કે થોડા સમય પહેલા આગ લાગી હતી, પરંતુ તેમ છતાં પણ આખી આ ઘટનાને દબાવી દેવામાં આવી. જો એ વખતે જ તમામ પગલાં લેવામાં આવ્યા હોત, જો એ વખતે જ તમામ કામગીરી કરવામાં આવી હોત, તો કદાચ આજે 27 જિંદગીઓ આજે જીવતી આ આગમાં હુમાઈ ગઈ છે તે આપણી વચ્ચે હોત. તો આ સંદર્ભે અત્યારે હાલ ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે મિલિન ખેરા, કે જેઓ પોતે પોલિટિકલ એનાલિસ્ટ છે, અને સાથે મિલિન શાહ, કે જેઓ પોતે ફાયર સર્વિસના એક્સપર્ટ છે. બંને મહેમાનોનું સ્વાગત છે. સૌથી પહેલાં મિલનભાઈ, આપની પાસે આવવા માંગીશ. કદાચ આપણે થોડા સમય પહેલાં પણ આપ અમારા ત્યાં આવ્યા હતા અને ત્યારે આપણે જે ચર્ચાઓ થઈ હતી, એક પ્રિડિક્શન પહેલેથી બેસી ગયું હતું અને જે રીતે ચર્ચાઓ પણ થઈ રહી છે કે નાની નાની માછલીઓને પકડવામાં આવશે, મોટા અધિકારીઓ છૂટી જશે અને આ જે લોકો બી પકડાશે એ થોડા સમય પછી તો જામીન પર છૂટી જવાના છે. ક્યાં સુધી આવું થતું રહેશે? આપની પ્રતિક્રિયા જે કામગીરી થઈ રહી છે અત્યારે હાલ તેના પર શું છે? બેન, આપની વાત 100% સાચી છે. આપણે ત્યાં ભાજપનો અને ગુજરાતની અંદરનો શ્રેષ્ઠ રહ્યો છે કે હંમેશા નાની માછલીઓ જે છે તેને બલીનો બકરો બનાવી દેવો અને મોટા મગરને છો, અને જે રાજનેતાઓ જે છે કે જે આ વસ્તુના કાંડના સીધા જવાબદાર લોકો છે એ લોકોને યેન કેન પ્રકારે છોડાવી લેવા, અને પ્રજાની નજરની અંદર આ જે આખું નાટક થઈ રહ્યું છે તે માત્ર આક્રોશને ઠંડો પાડવા માટેની વસ્તુઓ છે આ બાબત. બાકી કાર્યવાહી કરવાની કોઈ કરતા કોઈ પ્રથા ગુજરાતની અંદર છે જ નહીં. આનું સર્વપ્રથમ ઉદાહરણ આપું તો 2019ની અંદર જ્યારે સુરત તક્ષશિલા કાંડ થયો, બરાબર છે, ત્યારે બંછાણીથી પાણી મ્યુનિસિપલ કમિશનર હતા, એની સામે એક પણ સ્ટેપ નથી લેવાનો, તેનું અટકિયાત પણ નથી થઈ, તેની પૂછપરછ પણ નથી થઈ, અને રાજકોટના હત્યાકાંડની અંદર તેને સીટના મેમ્બર તરીકે લેવામાં આવ્યા છે. તો આ આ શું દર્શાવી રહ્યું છે? બીજા નંબર ઉપરની વસ્તુ તો અત્યાર સુધી છેલ્લા 5 વર્ષમાં જેટલા પણ અગ્નિકાંડો અને હત્યાકાંડો થયા છે તેની અંદર જેટલી પણ સીટ રચાણી છે એક પણ સીટનો રિપોર્ટ જે છે ગુજરાત સરકાર જાહેર નથી કરી શકે. શા માટે? કારણ કે સીટના રિપોર્ટની અંદર જ્યારે તપાસ થતી હોય છે ત્યારે મોટા મગરમચ્છોના નામ આવી જ જતા હોય છે, અને મગરમચ્છોને બચાવવા માટે થઈ અને પોતાની સરકારનું નાક બચાવવા માટે થઈને પણ આ રિપોર્ટ જાહેર કરવામાં નથી આવતા. હું તમને એક ખાસ વસ્તુ આની અંદર પહેલા બીજી પણ જણાવવા માંગુ છું કે ભ્રષ્ટાચારની શરૂઆત કોર્પોરેશનની અંદર કેવી રીતના થાય છે. તો સર્વપ્રથમ જે ભ્રષ્ટાચારની શરૂઆત થાય છે તે થાય છે એન્જિનિયર કક્ષાની નિમણૂકથી. આમ તો દરેક નિમણૂકની અંદર ભ્રષ્ટાચાર થતો હોય છે, પણ ખાસ કરીને એન્જિનિયર છે જે ક્લાસ 2ની જે પોસ્ટ છે ત્યાંથી જે ભ્રષ્ટાચાર થાય છે એ ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોય છે. હું તમને ખાલી રાજકોટની વાત કરું તો રાજકોટની અંદર ભૂતકાળમાં 2 લોકો એવા હતા કે જેનો ઇન્ટરવ્યુ હતો કોર્પોરેશનની અંદર અને એને મીડિયાની સામે જાહેરમાં એવું કહ્યું હતું કે અમે ચોક્કસ લોકોને 40 લાખ રૂપિયા આપેલા છે અને આ નોકરી અમને જ મળશે, અમારા સિવાય બીજા કોઈને નહીં મળે, એટલે બીજા લોકો જે ઇન્ટરવ્યુ દેવા આવ્યા છે એ લોકો ઘરે જઈ શકે છે. અને ઇન્ટરવ્યુ પત્યા પછી એ ભ્રષ્ટ લોકોની વાત જે છે તે 100% સાબિત થઈ કે 40 લાખ રૂપિયા જેણે આપ્યા હતા, જેણે દાવો કર્યો હતો એને જ નોકરી મળી હતી, બરાબર છે. એટલે હવે તમે આટલા 1 લાખ રૂપિયા આપી અને કોઈ નોકરી કરતા હોય તે પૈસા રિકવર કરવા માટે થઈ અને તમારે ભ્રષ્ટાચાર કરવો પડતો હોય છે. હવે આ પૈસા કોને કોને આપ્યા હોઈ શકે એની આપણે ચર્ચા કરી. કોઈ પણ ઇન્ટરવ્યુની પેનલની અંદર મ્યુનિસિપલ કમિશનર જે છે તે હોદ્દાની રૂએ સિલેક્શન કમિટીમાં મેમ્બર હોય છે, સાથોસાથ સ્ટેન્ડિંગ કમિટી પણ છે તે મેમ્બર હોય છે. એટલે હવે તમારે કોઈ પણ વ્યક્તિનો જ્યારે બહુમતીનો નિર્ણય લેવો હોય છે ત્યારે તેમાં કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીની જવાબદારી બને છે, અને આ લોકોના જે મત જે છે મ્યુનિસિપલ કમિશનર છે અને સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે આ બંનેના મત જે છે તે ખૂબ જરૂરી બને છે, અને આ બંનેનું હા આવે તો જે તે વ્યક્તિનું સિલેક્શન થાય છે. એટલે ક્યાંક ને એક એવી વસ્તુ આવે છે કે આ જે પૈસાની વાત આવે છે એની અંદર ચોક્કસપણે ભાગ બટાઈ થાય છે. મેં પોતે પણ ઘણી વખત હું પત્રકાર પણ છું પોલિટિકલ એનાલિસ્ટની સાથોસાથ, અને મેં ખુદે પણ કોર્પોરેશનની ચાલતા ભ્રષ્ટાચારોનો મેં 2-3 વખત બહુ મોટા પાયે એના સ્કેન્ડલના છે એક્સપોઝ કરેલા હતા. પણ ભાજપ સરકારે ત્યારે પુરાવા સહિત પ્રિન્ટ કરેલું હોવા છતાં પણ ભાજપ સરકારે કોઈ કરતા કે પગલાં લીધા નહોતા, અને
ત્યાં સુધીની વાત તમને કરું છું કે મને ચોક્કસ મ્યુનિસિપલ કમિશનરે તો ત્યાં સુધી કીધું કે મિલન તારાથી થાય કરી લેજે, આખી સરકાર સાથે અમારા મેળાપણું છે અને અમને કાંઈ કરતા અમારો વાળ પણ વાંકો નહીં થાય. અને તે વસ્તુ સત્ય સાબિત થઈ કે અધિકારીઓનો વાળ પણ વાંકો ન થયો. સાયમલ્ટેનિયસલી બીજી એક વાત કરો, એસીબી ગુજરાતનું ફેસબુકનું પેજ છે, તેની અંદર પણ હું છેલ્લા 6 મહિનાથી જ્યારે જ્યારે લોકો કોઈ આરોપીની ધરપકડ કરતા હોય છે અને એવો દાવો કરતા હોય છે કે અમે ફલાણા ઢીકણા વ્યક્તિને અમે પકડ્યો છે, બરાબર છે, ત્યારે ત્યારે મેં ઘણી વખત કોમેન્ટ પણ કરેલી છે કે કુછ દિન તો ગુજારો રાજકોટમાં, કુછ દિન તો ગુજારો રાજકોટ આરએમસી કે અંદર. પણ આપણું જે તંત્ર છે એ કેવું છે કે જે એસીબી ની અંદર જે કઈ પણ કાર્યવાહી થતી હોય છે તે સરકારી ઇશારા ઉપર જ થતી હોય છે, અને સરકારી જ્યાં સુધી મંજૂરી નથી હોતી ત્યાં સુધી એસીબી ના અધિકારીઓ પણ ઈચ્છે અને જુએ છે કે આ સ્પષ્ટ ભ્રષ્ટાચાર છે, આની અંદર સ્પષ્ટપણે ગેરરીતિ છે, પણ સરકારી મંજૂરી ન હોવાના કારણે એ લોકોના હાથ બંધાઈ જાય છે અને એ લોકો કાર્યવાહી નથી કરી શકતા. જેટલા પણ કાંડ થાય છે, સુરત થી લઈ મોરબી લ્યો, બરોડા લઈ લ્યો, અમદાવાદ લઈ લ્યો, રાજકોટ લઈ લ્યો, અહીંયા જેટલા પણ કાંડ થયા છે આ બધા ની અંદર રાજકોટ જે મ્યુનિસિપલ કમિશનર છે જે તે એરિયાના અને તેના શ્રેણી કમિટીના ચેરમેન છે તેની સ્પષ્ટપણે જવાબદારી બને છે, પણ છતાં પણ કોઈ દિવસ ક્યારે પણ પગલાં લેવાશે નહીં અને આ લોકોને પણ માત્ર સસ્પેન્ડ જ કરવામાં આવ્યા છે અને 3 મહિનાથી 6 મહિના સુધી સસ્પેન્ડ રહેશે અને 7મા મહિને તો ફરીથી એ જ જગ્યાઓ પર નોકરી કરતા પણ થઈ જશે. સરકારની જે ખોરી જાણ છે એ સ્પષ્ટ થશે. આ વખતે પણ મિલનભાઈ જોવા મળી રહી છે. મિલનભાઈ આપની પાસે આવવા માંગીશું. જ્યારે પણ આવી ઘટના બને ત્યારે સ્વાભાવિક રીતે ધારાસભ્યને પણ સવાલ પૂછવામાં આવે, સાંસદશ્રીને પણ સવાલ પૂછવામાં આવે, અને સીધી વાત છે કે આવી ઘટના બને તો કોની રહેમ રાહે આ બધું ચાલી રહ્યું હતું, એક સૌથી મોટો સવાલ છે. અને તમે તેમને સસ્પેન્ડ કરો છો તો અહીંયા મેસેજ શું આપવા માંગો છો? થોડા સમય પછી ફરી એક વખત તેઓ ડ્યુટી પર આવી જશે, ફરી એક વખત તેઓ કામ કરતા થઈ જશે, તો આજે 27 જણાની જિંદગી અહીંયા હુમાઈ ગઈ છે, તો એ શું જિંદગીઓની કોઈ કિંમત જ નથી રહી આ તંત્ર માટે? બેન, તમારો સવાલ ખૂબ તાર્કિક છે, એટલા માટે હું કહીશ કે જો તક્ષશિલા વખતે 22 છોકરાઓને અને એના પીડિત પરિવારોને તમે જો સમયસર કે આપણે તમે સમયસર જો ન્યાય અપાઈ શક્યા હોત ને તો આ ઘટનાનું પુનરાવર્તન ચોક્કસ ના થયું હોત. પણ જેમ આગળ અમારા મિત્રએ જે વાત કરી મિલનભાઈએ, એ વાત શબ્દશઃ સાચી છે કે દર વખતે નાની માછલીઓને પકડીને માત્ર તપાસનું એક કહેવાય કે એક વાતાવરણ ઊભું કરીને નાના માછલાઓને પકડીને તમે સંતોષ માનો છો, પણ નાના માછલાઓ મોટા મગરમચ્છો વગર કશું જ કામ કરી ના શકે એ તમે જોયું, કે એનો પુરાવો ખુદ શાસક પક્ષના, અમારા શાસક પક્ષના કે આપણા શાસક પક્ષના જે રામ જે મુકરે સાહેબ છે સંસદ સભ્ય રાજ્યસભાના, એમણે ખુદ એમણે સ્વીકાર્યું કે ભાઈ મારે પણ જે તે સમયે 70,000 રૂપિયાની લાંચ આપવી પડી હતી, અને એ પછી જ્યારે સંસદ સભ્ય બન્યો ત્યારે પહેલાં એ શરમના મારા એને કવરમાં પૈસા પાછા આપ્યા. આ એકરાર જ સ્વીકાર કરે છે કે આપણે આર્થિક આતંકવાદ ઊભો કર્યો છે. વિધર્મીઓના આતંકવાદને ડાંકતા ડામતા, ગોધરા કાંડ પછી વિધર્મીઓના આતંકવાદને ડામતા ડામતા જાણે અજાણે આપણે આર્થિક આતંકવાદનો ભોગ બન્યા છીએ અને ભાગ પણ બન્યા છીએ. આ સત્ય વહેલા મોડા સૌએ સ્વીકારવું જોયું, અને આ આર્થિક આતંકવાદીઓનો જ્યાં સુધી સામાજિક બહિષ્કાર નહીં કરવામાં આવે પછી આપણા પરિવારનો જ કેમ ના હોય, આપણા કુટુંબનો જ કેમ ના હોય, આપણા સમાજનો જ કેમ ના હોય, કે આપણા પક્ષનો કેમ ના હોય, પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને દેશ માટે જો તમે કામ કરતા હો, સાચા અર્થમાં રાષ્ટ્રવાદી પાર્ટી બનવાની જરૂર અત્યારે છે અને દાખલો બેસાડવાની જરૂર અત્યારે છે કે માત્ર ને માત્ર નાની માછલીઓ નહીં મોટા મગરમચ્છોને પણ પકડીને અંદર જેલમાં નાખો અને જેલમાં ત્યાં સુધી ના છોડો જ્યાં સુધી એનો ચુકાદો ના આવે. જામીન આપવાની વાત છે નહીં કરવાની, એટલે આ તો બહુ ખોટી વાત છે. તમે તક્ષશિલા હોય, શ્રેયકાંડ હોય, તમે એમાં તમે સમયસર ન્યાય નથી અપાઈ શકા, એનું આ પરિણામ છે. મેં તમને યાદ કરાવું દર્શક મિત્રોને જીએસટીવીના માધ્યમથી કે 2021માં મેં ગુજરાત સ્ટેટ ફાયર ડિપાર્ટમેન્ટના વડા સામે મેં પ્રેસ કોન્ફરન્સ કરેલી હતી. એ વખતે પણ મેં કીધું હતું જ્યાં સુધી તમે ન્યાય નહીં અપાવો અને ફાયર સેફ્ટીના નોર્મ્સમાં સુધારા નહીં લાવો ત્યાં સુધી હું ત્યાં સુધી ખુલ્લા પગે ચાલીશ, અને હું 3 મહિના સુધી ખુલ્લા પગે ચાલ્યો છું. રેસ્ટોરન્ટમાં જઉં, પેશન્ટોને વસ્તુ આપવા જઉં, મારા વ્યવસાયિક કામથી એમને સેવાઓ આપવા જઉં, તો પણ હું 3 મહિના ખુલ્લા પગે ચાલ્યો છું. પછી મારી પર ફોન આવ્યો, તમે આ બધું મૂકી દો, તમારે જે કરવાનું છે બધું અમે તમને કરી આપીશું. વોટ્સએપ કોલ આવ્યો હતો, એટલે આપણે એનો કોઈ પુરાવો આપી શકતા નથી. પછી હું આવ્યો પાર્ટીમાં જોડાયો અને પછી મને સાઇડ ટ્રેક કરી દીધો.
મને બારોબાર દુઃખ છે, સાઈડ ટ્રેક થવાનું દુઃખ નથી, પણ કામ નથી થયું ને એનું બારોબાર દુઃખ છે કે જો કામ થયું હોત, સાંભળ્યું હોત, મારા આપેલા અહેવાલ પર જો કામ કરવામાં આવ્યું હોત તો આ 30 જિંદગીઓ આપણે બચાવી શક્યા હોત. એટલે આપણે દાખલો બેસાડવામાં નિષ્ફળ નીવડ્યા છીએ એ સ્વીકારવું પડશે. જી બિલકુલ બિલકુલ. મિલનભાઈ, આપની પાસે આવવા માંગીશ. શું હવે એક એવો માહોલ બની ગયો છે કે જનતા પણ આ તમામ બાબતોથી ટેવાઈ ગઈ છે અને આ વાત હવે રાજનેતાઓ પણ સમજી ગયા છે, અને આ એટલા માટે કહેવું પડે, દુઃખની સાથે કહેવું પડે, કારણ કે એક પછી એક ઘટનાઓ બને અને દર વખતે આ જ પેટર્ન અહીંયા સેટ કરવામાં આવે, આટલી હિંમત કઈ રીતે થાય આ અધિકારીઓની અને આ રાજકીય નેતાઓની? બેન, આપની વાત 100% સાચી છે. આ લોકો અધિકારીઓની હિંમત એટલા માટે થાય છે, એને ખબર છે કે અમે જયારે રાજકારણીઓને પૈસા આપવાનું થાય છે, તમે નોકરી મેળવો છો ત્યારે પણ તમારે પૈસા આપવા પડે છે, સાથોસાથ તમે જયારે જયારે મોટો ભ્રષ્ટાચાર કરો છો, દરેક કોન્ટ્રાક્ટની અંદર ફિક્સ રેટ હોય છે. દાખલા તરીકે હું તમને રાજકોટની વાત કરું તો રાજકોટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની અંદર તમે કોઈ કોન્ટ્રાક્ટ ધરાવતા હોય તો તમારા બિલ પાસ કરાવવા માટે તમારે અંદાજિત 15-18% કરપ્શન તમારે કરવું પડે છે. 15-18% તમે જયારે ભ્રષ્ટાચાર કરો છો ત્યારે જ તમારું બિલ છે તે પાસ થાય છે. જો તમે આ ભ્રષ્ટાચાર નથી કરતા તો તમને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે. હવે આ જે 15-18% જે વહીવટ થાય છે તેની અંદર આખી એક હાયરાર્કી હોય છે કે એન્જિનિયર થી માંડી અને મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી સુધી આ પૈસાનો વહીવટ થતો હોય છે. દરેકની ટકાવારી ફિક્સ હોય છે, એમાઉન્ટ ફિક્સ નથી હોતી, પણ દરેક કોન્ટ્રાક્ટ જે હોય અથવા તો બિલની જે એમાઉન્ટ હોય એની ટકાવારી ફિક્સ હોય છે અને એને અનુલક્ષીને બધા લોકોને પૈસા દેવામાં આવતા હોય છે. હું તમને એક બીજો પણ એક સરસ મજાનો તમને દાખલો આપું, બરાબર છે, પુરાવા સહિતનો તમને દાખલો આપું છું. રાજકોટની અંદર હાઈવે પ્રોજેક્ટ થયો છે જેની અંદર 993 કેમેરાનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. આ કેમેરાની અંદર GIPL અને રાજકોટ મ્યુનિસિપલ તત્કાલીન મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંછાનિધિ પાનીએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. આનું મીડિયાની અંદર આવી ગયું છે, પુરાવા સહિત આવી ગયું છે, બધી જ વસ્તુ આવી ગઈ છે, અને છતાં પણ બંછાનિધિ પાનીએ એવું કીધું કે સરકાર સાથે અમારું મેળાપણું હોય, આ કેસની અંદર અમારા વિરુદ્ધ કઈ પણ જાતના પગલા લેવામાં નહીં આવે. મેં પોતે પણ ACBની અંદર પણ ફરિયાદ કરેલી છે, મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર પણ મારી લેખિત ફરિયાદ પડેલી છે, પણ મને હજી સુધી નથી ACBએ અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશને મને નિવેદન દેવા માટે પણ મને નથી બોલાવ્યું. તો આ જ વસ્તુ દર્શાવે છે કે ભ્રષ્ટાચારીઓ સામે તમે જ્યારે આવાજ ઉપાડવાની કોશિશ કરો છો ત્યારે પૈસાનું વજન એટલું બધું વધી જતું હોય છે કે પગલાં લેવા ઉપર સરકાર, મતલબ જે ઓથોરિટી જે છે તે પગલાં નથી લઈ શકતી. આની અંદર ક્યાંક ને ક્યાંક જે છે તે ACBી પણ જવાબદાર છે અને સાથોસાથ જે મ્યુનિસિપાલિટીનું જે તંત્ર છે અને સરકારી તંત્ર છે તે પણ એટલું જ જવાબદાર છે. તમને જ્યારે કોઈ વ્યક્તિ લેખિતની અંદર તમને ફરિયાદ આપે છે, પુરાવા આપવા માટે તૈયાર છે, તમે એને નિવેદન માટે પણ નથી બોલાવતા અથવા તો પ્રશ્ન શું છે એ પણ તમે સાંભળવા માટે તમે ઈચ્છા નથી દર્શાવતા, તો આ જ વસ્તુ સ્પષ્ટપણે તમને દર્શાવે છે કે તમારી ભ્રષ્ટાચાર સામે લડાઈ કરવાની કોઈ કરતા કોઈ ખોરી દાનત છે. અને તમને ખુદની પણ આ ભ્રષ્ટાચારની રકમ માંથી અમુક ટકાવારી મળતી હશે અને એના હિસાબે તમે ઢાક પીછોડો કરો છો. બીજા તમને એક દાખલો આપું. રાજકોટની અંદર એક મેનેજરની પોસ્ટ હતી, મેનેજરની પોસ્ટ માટે જે તે વ્યક્તિ ઇન્ચાર્જમાં હતો, હવે આ જે પોસ્ટ છે તે ક્લાસ 2ની ઓફિસરની પોસ્ટ છે જે GSPC ની અંડરમાં આવે. હવે આની અંદર કેવી વસ્તુ છે કે GSPC નો એક નિયમ છે કે જો જે તે પોસ્ટ ઉપર 3 ગણા કરતા વધારે ઉમેદવાર જો આવે તો તમારે લેખિત પરીક્ષા લેવી ફરજિયાત છે, બરાબર છે. હવે પોસ્ટ એક જ હતી અને ઉમેદવાર 3 કરતા વધુ હતા, અંદાજે 20 કરતા વધારે ઉમેદવારો હતા, બરાબર છે. તો આની અંદર લેખિત પરીક્ષા તમારે લેવી પડે, એની બદલે જે તે ઇન્ચાર્જ ઓફિસર હતો એને લુખ્ખા શબ્દોમાં જાહેરમાં જેટલા ઇન્ટરવ્યુમાં હાજર હતા બધાની સામે એને કીધું કે મેં મ્યુનિસિપલ કમિશનરને પૈસા આપ્યા છે અને સિલેક્શન મારા એકનું જ થશે, તમે ઘર ભેગા થઈ જાઓ. અને તેની વાત સત્ય સાબિત થઈ કે તે મેનેજર બની ગયો અને બાકીના એના કરતા જે ઓવર એજ્યુકેટેડ હતા, ઓવર એક્સપિરિયન્સ હતા, એ લોકોને નોકરી ન મળી. જી બિલકુલ. મિલનભાઈ, તમે જે વાત કરી ખૂબ જ વિચારવા પર મજબૂર કરી દે તેવી છે. મિલનભાઈ, આપની પાસે આવવા માંગીશ. જો આટલો જ ઊંડો ભ્રષ્ટાચારનો સડો છે તો આ ઘટનામાં ન્યાય મળશે? અહીંયા અમે હતાશ નથી થતા, નિરાશ નથી થતા, પણ સવાલ સ્વાભાવિક રીતે થાય, વિચાર આવે કે આ ઘટનામાં ન્યાય મળશે, આશા કેટલી આપણે રાખી શકીએ? 27 જિંદગીઓને ન્યાય મળશે એ આશા કેટલી રાખી શકીએ? બેન, આ જ સવાલ આપણા મીડિયાકર્મીઓના મિત્રોના એ વખતે પણ જ્યારે તક્ષશિલા થયું હતું, એ વખતે પણ જ્યારે મોરબી થયું હતું, મોરબી પુલકાંડ થયો હતો, એ વખતે પણ થયું હતું કે જ્યારે હરણી બોટકાંડ થયું હતું,
દરેક વખતે આપણે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ, એમાં કશું જ ખોટું નથી. કારણ કે આપણી જોડે સરકાર અને ન્યાયતંત્ર આ બે જ આપણા આધાર છે કે જે આપણને આ વસ્તુનું સોલ્યુશન લઈ આપે. પણ મેં આગળ પણ કીધું ને વડીલ મિત્ર મિલનભાઈએ પણ કીધું એમ કે જો સરકારના જ અમુક તત્વો અંદર મિલીભગતથી જો બેઠેલા હશે તો આપણે ન્યાય માટે કોર્ટ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી હવે તો. કારણ કે કોર્ટ પણ હવે તો થાકી છે, ઇન્ટરવેન્શન કરીને કોર્ટ પણ થાકી રહી. કોર્ટ ચોખ્ખું એવું સંજ્ઞાન લે છે કે અમારે તો કોર્ટ ચલાવી કે સરકાર ચલાવી, આ કામ સરકારનું છે તો સરકારે જ કરવું પડશે, બીજું કોણ કરશે. તમે સમયસર ન્યાય નહીં આપો એ ન્યાય ન આપવા બરાબર છે, એટલે આમાં જરા પણ સમય વ્યતીત કર્યા વગર તમારે અત્યારે બે બ્રેકિંગ ન્યૂઝ આપણા મીડિયાના માધ્યમથી સાંભળ્યા છે કે તમે રાજકોટના ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને સસ્પેન્ડ કર્યા છે. હું તો કહું સસ્પેન્ડ નહીં, તમારી જોડે પૂરતા પુરાવા છે, તમે એને ટર્મિનેટ કરો. વિગોરાનું તમારે જો નિવેદન આવી ગયું, જો તમે એના નિવેદન ઉપર તમે સસ્પેન્ડ કરો છો તો તમે ટર્મિનેટ કેમ નથી કરી શકતા? બીજું આ સસ્પેન્ડની પાછળ હું બીજું એડ કરું કે મેં મારો આ જે અહેવાલ જે છે જે 22 ઓગસ્ટ 2023 ના રોજ મુખ્યમંત્રી ઓફિસમાં આપેલું છે એમાં મેં ચોખ્ખું એવું લખેલું છે કે આવા સસ્પેન્ડ અધિકારીઓ અનેક જે ફાયર વિભાગમાં 50% પગાર લઈને કામ કરે છે અને એ ઘરે બેસી રહે છે, બીજું કોઈ કામ નથી કરતા. તો એટલીસ્ટ એમની જોડે વહીવટી કામ તો લેવડાવો. શું કરવા અમારે ટેક્સ પેરનો મફતનો પગાર એમને ખવડાવો છો? એટલે આ તો બહુ મોટી સસ્પેન્ડ કરવું એ તો મોટી ગેમ છે. માત્ર સમય થોડા સમયગાળા પૂરતું બનાવ પર પાણી ફેંકી દેવાનું, ઢોળી દેવાનું, પછી 6 મહિના પછી મિલનભાઈ કીધું એ જ જગ્યાએ તમે એને પોસ્ટિંગ આપો. અને એવા તો અસંખ્ય દાખલા છેલ્લા 20 વર્ષના છે કે તમે પોસ્ટિંગ પણ આપો છો ને તમે એને પ્રમોશન પણ આપો છો જગ્યાએ. તો તમારું સસ્પેન્શન વ્યાજબી હતું કે તમારું પ્રમોશન વ્યાજબી છે તમે એ તો નક્કી કરો. તમે તમારી જાતને જુઠ્ઠા સાબિત કરી રહ્યા છો કે કાં તો તમે સસ્પેન્ડ ખોટું કર્યું છે અને કાં તો તમે પ્રમોશન ખોટું આપ્યું છે. તો આ તો ક્યાંનો ન્યાય રહ્યો? પછી અમે ન્યાય માંગવા માટે અમારે કોર્ટમાં જવું પડશે? તો દર વખતે કોર્ટ ન્યાય આપશે શું સરકારનું કામ નથી? જ્યારે કોઈ પણ મુખ્યમંત્રી હોય, પ્રધાનમંત્રી હોય, કોઈ પણ મંત્રી હોય, એ આજે બંધારણનો શપથ લે છે ગીતાના નામે કે પોતાના ધર્મના નામે કે હું બંધારણીય જવાબદારી અદા કરીશ. તો તમારી બંધારણીય જવાબદારી ક્યાં ગઈ? શું કરવા તમે મોટા માછાને બચાવો છો? માત્ર એટલા માટે કે તે શું એ તમારામાં ભાગીદાર છે? કાં તો તમે એના ભાગીદાર છો એના કાર્યોમાં? એટલે આ આર્થિક આતંકવાદ બંધ થવો જોઈએ. હું વારંવાર મીડિયાના માધ્યમથી કહેતો આવ્યો છું કે આપણે આર્થિક આતંકવાદ ઉભો કર્યો છે અને એનો ભોગ પણ બન્યા છીએ અને ભાગ પણ બન્યા છીએ. એટલે આ સંજોગોમાં માત્ર સસ્પેન્શન નહીં ચાલે. મેં જેમ બે ફાયર ઓફિસરને ટર્મિનેટ કરાયા એમ તમે પણ ટર્મિનેટ કરાવો અને આ બધાને સિસ્ટમે બહાર ફેંકી દો અને એને જેલની સજા કરાવો. તો જ દાખલો બેસે લોકોમાં કે આ અધમ કૃત્ય આપણાથી ના થાય, નિર્દોષ જિંદગીઓનો આપણે ભોગ ના લેવાય. આપણે જો એક એક સંતાન જો આપણે પેદા ન થતું ને આપણે ઘરે, તો દંપતીઓએ 5-5 લાખ કે 10-10 લાખ રૂપિયાનો ખર્ચો કરવો પડે સંતાન પેદા કરવા માટે. અને તમે શું 4-4 લાખ રૂપિયા પડીકા આપવા માંગો છો લોકોને? આ બહુ ખોટી વાત છે. જી આભાર મિલનભાઈ, આભાર મિલનભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ. પરંતુ બિલકુલ સત્ય વાત અહીંયા કરી છે મિલનભાઈએ કે પોતાના ઘરે સંતાન ન થાય ત્યારે એ વેદના ખબર પડતી હોય છે. તો આ તો ઉછર્યું પાછળ્યું, જ્યારે સંતાન છીનવાઈ જાય તો એ માતા પિતાની હાલત શું હોય તે કલ્પના કરવી મુશ્કેલ બને છે. ઉપરથી નીચે સુધી આ ભ્રષ્ટાચારનો સડો ફેલાયેલો છે ત્યારે મેરી ભી ચૂપ તેરી ભી ચૂપ આ નીતિથી નહીં ચાલે, જાગવું પડશે તમામે તમામ લોકોએ, સરકારે, તંત્રએ, અધિકારીઓએ અને આપણે સૌએ. અત્યારે બસ આટલું જ. વધુ વિષયની સાથે ફરી એક વખત મળીશું. રજા આપશું. નમસ્કાર.